વેલકમ બેક. અત્યારે હાલ રૂપાલાના પ્રચારને લઈ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટથી ક્ષત્રિય આંદોલનને લઈ અને મોટા સમાચાર મળી રહ્યા છે. તો આપને જણાવી દઈએ કે અત્યારે હાલ ક્ષત્રિય આંદોલનને લઈ મળતા સમાચાર પ્રમાણે રાજકોટ સંમેલનને લઈ અને હવે સરકાર જે છે તે સક્રિય થઈ ગઈ છે. ગઈકાલે જે રીતે રાજકોટમાં સંમેલન થયું હતું ત્યારે ખાનગી અને સરકારી ઇન્ટેલિજન્સ પાસે સરકાર તરફથી તમામ વિગતો મંગાવવામાં આવી છે. રાજકીય અને સામાજિક આગેવાનોની માહિતી મેળવવાની કવાયત પણ સરકાર તરફથી શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા પ્રમાણે આંદોલનને સમર્થન કરી રહેલા આગેવાનોની માહિતી અને અપડેટ અત્યારે હાલ સરકારે મેળવવાનો પ્રયત્ન કરી દીધો છે. તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ધ્યાન રાખવા માટેની તાકીદ પણ કરી દેવામાં આવી છે. તો ઉલ્લેખનીય છે કે દિલ્હીથી તમામ સ્થિતિ પર નજર રાખવાની સૂચના આપી દેવામાં આવી છે. હવે કહી શકાય કે ઇલેક્શનના ઘણા ઓછા અઠવાડિયા બાકી છે અને ત્યારે જે રીતે ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન થઈ રહ્યું છે ત્યારે હવે આંદોલનની ભૂમિકાને લઈ અને તપાસ કરવામાં આવી રહી છે. 22મી પીએમ મોદી આવે તે પહેલા આંદોલન સમય થાય તેવા પ્રયત્ન શરૂ થઈ ગયા છે. આ સંદર્ભે વધુ અપડેટ સાથે અમારા સંવાદદાતા લખીરાજ સિઝાલા અમારી સાથે જોડાઈ ગયા છે. લખીરાજ, હવે લાગી રહ્યું છે કે જે રીતે જનમેદની કાલે ઉમટી હતી ક્ષત્રિય સંમેલનમાં ત્યારે હવે સરકારના પેટનું પાણી હલ્યું છે. તમામ બાબતોની અપડેટ મેળવવાની કોશિશ કરતી સરકાર શું છે વિગતો? સરકાર દ્વારા માહિતી મંગાવવામાં આવી છે. રાજ્યની ખાનગી એજન્સીઓ પાસેથી ક્ષત્રિય સમાજના જે લોકો છે તે કેટલા ઉપસ્થિત રહ્યા હતા, ક્યાં ક્યાં રાજ્યમાંથી ક્યાં ક્યાં જે આગેવાનો હતા તે આવ્યા હતા, ક્યાં ક્યાં રાજવી આવ્યા હતા, અંદર કોણ કોણ સામેલ હતું અને કયા કયા સમાજ દ્વારા જે સમર્થન ક્ષત્રિય સમાજને આપવામાં આવ્યું તેની લગતી તમામ જે માહિતી છે તે જે સરકાર દ્વારા મંગાવવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક જે નરેન્દ્ર મોદી આવે અને સભા કરે તેની પહેલા જ ક્યાંક ને ક્યાંક જે આ આંદોલન સમેટાય તેવી જે લાગણી સરકાર દ્વારા જે વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ કોણ કોણ જે ઇતિહાસ ક્ષત્રિય સમાજ દ્વારા એવો રટવામાં આવ્યું છે, કારણ કે આઝાદી બાદ ક્ષત્રિય સમાજ આવડા મોટા પ્રમાણમાં ઉપસ્થિત એક સાથે અને સ્વયંભૂ રહ્યો હોય તેવો આ પહેલો દાખલો છે. એટલે માત્ર ને માત્ર સરકાર, રાજ્ય સરકાર નહીં પરંતુ કેન્દ્ર સરકારમાં પણ આ વાત પહોંચી છે અને તાત્કાલિક પગલાં લેવા સૂચનો પણ આવ્યા હોવાની વાત સામે આવી રહી છે. જી લખીરાજ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપ